વિવાદોથી ઘેરાયેલ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024 થી સંબંધિત અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આ અરજીઓ 5 મેના રોજ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપ પાડી અને તેને ફરીથી લેવાની માંગ કરતી અરજીઓ સમાવિષ્ટ છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠ પરીક્ષાથી સંબંધિત કુલ 38 અરજી પર સુનાવણી કરશે. જો કે એનટીએ શુક્રવારે કોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પુરાવા વગર આ પરીક્ષા રદ કરવામાં આવશે તો તેની ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે, કારણ કે તેનાથી લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 5 મેના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 571 શહેરના 4,750 પરીક્ષા કેન્દ્ર પર 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.